વિરામ બાદ આગળ વાત કરીએ તો એક બાજુ પાણી વગર પશુ પંખી સહિત લોકો વલખા મારી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ ખાતે છેલ્લા 4 દિવસથી પાણીનો વ્યય થતો જોવા મળી રહ્યો છે. તો સ્થાનિકોની રજૂઆત બાદ પણ જવાબદાર તંત્ર ઘઉં નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે. પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં આવેલ નાની ભાગોળ સબજેલ પાસે નગરપાલિકાની નર્મદાની પસાર થતી પાણીની પાઇપલાઇનમાં છેલ્લા 4 દિવસથી ભંગાર થતાં છેલ્લા 4 દિવસથી 1000 લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. તો પાણી રસ્તા ઉપર વહેતું થતાં કાદવ કિચડ સાથે અવર જવર કરતાં લોકોને મુશ્કેલી ઊભી થવા પામી છે. તો બીજી બાજુ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે, ત્યારે પ્રાંતિજ નગરપાલિકા જવાબદાર તંત્ર હાલ તો ઘોર નિંદ્રામાં હોય તેવું હાલ તો જણાઈ આવે છે. ત્યારે પ્રાંતિજ પાલિકા દ્વારા ઝડપથી પાઇપલાઇનમાં પડેલ લીકેજને લઈને કામગીરી હાથ ધરવામાં આવે તેવી આ વિસ્તારના લોકો માંગ પણ ઉઠાવી પામે છે. નીતિશ શાહ સાથે સંજય રાવલ, ZSTV પ્રાંતિજ.